लुणवा ग्राम पंचायत नी उपसरपंच नी चूंटणी योजाई। सरपंच पदे भूराभाई रवाभाई छांगाए चार्ज संभाळ्यो। भचाउ तालुकाना लुणवा गामे तारीख 19 जनवरी 2022 ना रोज लुणवा ग्राम पंचायत कचेरीए ग्रामनी प्रथम सभा मळी हती, जेमां उपसरपंचनी चूंटणीमां बे फॉर्म भराता चूंटणी योजाई हती। नवनियुक्त सरपंच पदे भूराभाई रवाभाई छांगाए लुणवा ग्राम पंचायतमां सरपंचनो चार्ज संभाळ्यो छे અને વોર્ડ નંબર 4ના સભ્ય ઉપસરપંચ પદ માટે દાવેદારી કરશનભાઈ કારણાભાઈ રબારીએ ભર્યા હતા અને તેમણે ચાર સભ્યો અને સરપંચે સમર્થન આપ્યું છે। એક મતે ઉપસરપંચ પદે જાહેર કર્યા હતા। સામે રાજેશભાઈ રણછોડભાઈ વરચંદને ચાર સભ્યોએ સમર્થન કર્યું હતું અને તેમને ચાર મત મળ્યા હતા। કરશનભાઈ કરણાભાઈ રબારીને ઉપસરપંચ પદે જાહેર કર્યા હતા। भचाउ तालुका विस्तरण अधिकारी नी उपस्थिति में उपसरपंच तरीके जाहिर कराया था। लुणवा ग्राम पंचायत नवनियुक्त सरपंच भूराभाई रवाभाई छांगाए जीटीवी न्यूज साथ बातचीत करता जणाव्यू के गाम में विकासना करवानो कॉल आप्यो छे। तेमणे सौने साथे लईने विकासना कार्यो करवामां आवशे तेवो नेम व्यक्त कर्यो हतो। आ उपसरपंच पदे चूंटणी में लुणवा गामना आगेवानो ग्रामजनो लुणवा ग्राम पंचायत कचेरी खाते हाजर रह्या हता અને સરપંચ અને ઉપસરપંચ તેમજ તમામ સભ્યોનું ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું। તો લુણવા ગ્રામ પંચાયતના સરપંચમાં વિજેતા થયેલા ભૂરાભાઈ રવાભાઈ છાંગાએ સરપંચ પદે ચાર્જ સંભાળ્યો હતો। ભચાઉ તાલુકા પંચાયત વિસ્તરણ અધિકારી ગીતાબેન રાઠોડ સાથે ગ્રામજનો અને તમામ ગ્રામ પંચાયતના નવનિયુક્ત સભ્યોને લુણવા ગામના તમામ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સર્વે શુભેચ્છાઓ પાઠવી હતી। નહીં કરવામાં આવી અને સરપંચ તરીકે ભૂરાભાઈ વિજેતા જાહેર થયા ત્યારે આપ શું કહેશો? બસ આજ રોજ ઉપસરપંચની વરણી હતી, એમાં કરશનભાઈ કરણાભાઈ રબારીને પાંચ મત મળતા તેઓ ઉપસરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા છે। સરપંચ તરીકે ભૂરાભાઈ રવાભાઈ સાંગા છે। તે આવતા 5 વર્ષની અંદર ગામના ખૂબ સારા કામો થાય, ખૂબ વિકાસ થાય તેવા પ્રયત્નો કરી અને ગામને આગળ લઈ જશે એવી આશા સાથે। મારું નામ ગીતાબેન રાઠોડ છે, હું તાલુકા પંચાયત ભચાઉમાં વિસ્તરણ અધિકારી તરીકે કામ કરું છું અને આજે અહીંયા લુણવા ગામની ઉપસરપંચની ચૂંટણી માટે પ્રમુખ અધિકારી તરીકે નિમાયેલ છું। ચૂંટણી પ્રક્રિયામાં આ લોકોને અઠવાડિયા પહેલાં જાણ કરેલી છે, બધા સભ્યોને ચૂંટાયેલા અને 3 વાગ્યાનો ટાઈમ આપેલો છે। એમાં ચૂંટાયેલ સભ્યો પોતાનું ઉમેદવારી રજૂ કરી શકે છે ઉપસરપંચ માટે। લુણવા ગામે 2 ફોર્મ રજૂ થયેલા હતા, એમાંથી એક ને 4 મત મળ્યા ને બીજા ભાઈને 5 મત મળ્યા, એટલે વધારે મત આપનારને આપણે ઉમેદવારી ઉપસરપંચ માટે જાહેર કરેલા છે। કોને જાહેર કરે ભાઈ? આજે ખાસ કરી લુણવા ગ્રામ પંચાયતની ઉપસરપંચની ચૂંટણી હતી અને હવે ઉપસરપંચ ને સરપંચ પદ બંને નક્કી થઈ ગયા છે, ત્યારે આવનારા ગ્રામ પંચાયત માટે આપ કેવા કામો કરશો અને સમગ્ર હકીકત આ બીડીઆ દ્વારા આપના જે કાર્યો છે તે આગામી શું શું કાર્ય રહેશે પ્રાથમિકતા વિકાસને કારણે? આજે ઉપસરપંચની વરણી કરવા માટે રબારી કરણાભાઈ મંગાભાઈને આપણે નક્કી કરેલા છે, 5 મત મળેલા છે અને ગામ લોકો બધા ભેગા થઈ અને સભ્યોને ચૂંટેલા છે। આવતે જે 5 વર્ષમાં અમારી શક્તિ પ્રમાણે અમે વિકાસના કામો જેટલા બનશે એટલા આગળ ધકલશું, સાથે મળી ચૂંટણીની રીતે છે, ગામમાં કોઈ વિખવાદ ન થાય અને સારા કામ થાય એવું આશા રાખું। રાણાભાઈ આહીર, જીટીવી ન્યૂઝ, ભચાઉ, કચ્છ।